गुड मॉर्निंग विद्यार्थी मित्रों, एम एस स्कूल में फरी तमारू स्वागत है। तो विद्यार्थी मित्रों, आज आप गुजराती में व्याकरण अभ्यास करीशू। गुजराती भाषा में व्याकरण अभ्यास खूब जरूरी है। गुजराती भाषा शीखवा माटे व्याकरण विषय जानकारी मेळवी खूब अगत्यनी है। ते माटे आपणे व्याकरण अभ्यास करीशू। तमे गुजराती भाषा शीखता हो ज्यारे नाना हो त्यारे पहला तो कथित्र शीखो अथि अह शीखो, तो ते बधुं व्याकरण रीते केवी रीतना शीखवुं ए खूब अगत्यनुं छे। हवे घणा बाळकोने एवो प्रश्न थतो होय के व्याकरण एटले शुं, तो आपणे एना माटे एक व्याकरणनी व्याख्या छे ते तमे जोवो। व्याकरण एटले भाषाने शुद्ध वाँचता अने लखता शीखवाडे ते व्याकरण। भाषाने शुद्ध वाँचता अने लखता शीखवुं एटले आपणे तमारे जे वाँचवानुं होय सामे तो ते केवी रीते वाँचवुं અને તે કેવી રીતે તમારે શીખવું એ તમને વાંચતા તો આવડી જાય, પછી તેને લખવાનું પણ હોય તો તે કેવી રીતના લખવાનું એ બધું શીખવાડે, એને વ્યાકરણ કહેવાય। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, એકવચન, બહુવચન, શબ્દ સમૂહ માટે એક શબ્દ તથા શબ્દકોષના ક્રમમાં ગોઠવો તેના વિશે અભ્યાસ કરીશું। તો સૌથી પહેલાં આપણે જોઈએ સમાનાર્થી શબ્દો। સમાનાર્થી શબ્દ એટલે કોઈ પણ એક શબ્દના બે કે તેથી વધારે એક સરખા થતા હોય તેને સમાનાર્થી શબ્દ કહેવાય। જો ઉદાહરણ સૂર્ય તો સૂરજ, રવિ, ભાનુ, વિભાકર, સૂર્યને બીજા ઘણા બધા નામ છે। જેવી રીતે પહાડ તો પહાડને બીજા કયા નામ છે તો પર્વત, ડુંગર, મેરુ। હવે જો વિદ્યાર્થી મિત્રો, વિરોધી શબ્દો। તો વિરોધી શબ્દ એટલે શું? તો વિરોધી શબ્દ એટલે જે શબ્દ એકબીજાથી વિરુદ્ધ અર્થ દર્શાવતા હોય તેને વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય। ધારો કે ઉદાહરણ છે આગળ, તો આગળનું વિરોધી થાય પાછળ, પહેલું તો છેલ્લું, એવી રીતે વિરોધી શબ્દ જ એને કહેવાય કે જે એક શબ્દ આપેલો હોય તેનો અર્થ સામેનો અર્થ હોય તેનો વિરુદ્ધ અર્થ બતાવતો હોય તેને વિરોધી શબ્દ કહેવાય। એ જ રીતે એકવચન, બહુવચન। તો એકવચન એટલે શું? તો કે એકવચન એટલે કોઈ એક વસ્તુ અથવા વ્યક્તિ માટે બતાવવામાં આવે તેને એકવચન કહેવાય। અને બહુવચન એટલે શું? તો કોઈ એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુ માટે બતાવવામાં આવે તેને બહુવચન કહેવાય। જો આપણે ઉદાહરણ જોઈએ તો તમને વધુ સમજમાં આવશે। એકવચન અને બહુવચન બેમાં જોવાનું છે તમારે। પહેલું છે એક છોકરી। આપણે કોઈ એક છોકરી વિશે વાત કરતા હોય તો આપણે એને એકવચનમાં વાત કરીએ, અથવા બે છોકરીઓ તો જો બહુવચન, એક કરતાં વધારે છોકરી હોય તો આપણે એને બે છોકરીઓ કહી, એક બકરી, પાંચ બકરીઓ, એક વિદ્યાર્થી, ઘણા વિદ્યાર્થીઓ। આવી રીતે આમાં સમજાવું તમને કે કોઈ એક વસ્તુ દર્શાવવા માટે આપણે વાત કરવી હોય તો તેમાં એક જ વ્યક્તિ અથવા વસ્તુ માટે કહેવામાં આવ્યું હોય તેને એકવચન કહેવાય, અને એક કરતાં વધારે વસ્તુ હોય અથવા તમે ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થી હોય તો કોઈ ટીચર એમ ન કહે કે એક વિદ્યાર્થી, ઘણા બધા વિદ્યાર્થીઓ હોય તો એમ જ કહે ને વિદ્યાર્થીઓ। તો એવી રીતે આમાં પણ એવી રીતના જ બતાવવામાં આવ્યું છે। હવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ। તો ઘણા બધા શબ્દો ભેગા મળીને જેનો એક જ અર્થ નીકળતો હોય તેને શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવાય। કોઈ પણ એક વાક્ય કે જે વસ્તુના બારામાં નિર્દેશ કરતું હોય અને તે વાક્યમાં તે શબ્દને દર્શાવવાની ક્ષમતા હોય તેને શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવાય। ઉદાહરણ પગનું રક્ષણ કરનાર તો પગરખા, સાંભેલા જેવી જાડી ધાર તો મુસળધાર। જો આમાં તમને વાક્યમાં આપવામાં આવ્યું છે ઘણા શબ્દ છે પગનું રક્ષણ કરનાર, તો પગનું રક્ષણ અને કરનાર આવી રીતે છે, તો આપણે એને એક જ શબ્દ એના માટે એક મેઇન શબ્દ જ આપવો હોય તો એનું શું થાય પગરખા, પછી સાંભેલા જેવી જાડી ધાર। હવે આમાં ચાર શબ્દ થઈ ગયા, તો આમાં આપણે એને આ બધા શબ્દ ભેગા મળી અને તેનું એક સરસ નામ આપી દઈએ તો શું થઈ જાય મુસળધાર। તેવી રીતે આખો શબ્દ હોય એનો એક જ શબ્દ બનતો હોય એને શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવાય। શબ્દકોષના ક્રમમાં ગોઠવો। શબ્દકોષ એટલે ગુજરાતી વર્ણમાળા સ્વર અને વ્યંજનોથી બનેલી છે તેને શબ્દકોષ કહે છે। જો ગુજરાતી વર્ણમાળા એટલે કથિત્ર અને અથિ અહ જે છે તે શબ્દ બનેલી છે વ્યંજનોથી, તો તેને શબ્દકોષ કહેવાય। અથિ અહ સ્વર છે અને કથિ અહ સુધી વર્ણ છે તથા ક્ષ, ત્ર, જ્ઞ અને શ્ર સંયુક્ત અક્ષર કહેવામાં આવે છે। દરેક સ્વર માટે એક નિશ્ચિત ચિહ્ન હોય છે જેને માત્રા કહેવામાં આવે છે। વ્યંજન સ્વર વિના હોય છે, સ્વર વિનાની હોય છે, વ્યંજનો સાથે સ્વર અ મેળવવાથી તેનું રૂપ ઓળું બની જાય છે। તેવી રીતે શબ્દ બનાવતી વખતે વ્યંજન સાથે સ્વર આવવાથી માત્રાના રૂપમાં લખવામાં આવે છે અને આવી રીતે શબ્દો બનતા જાય છે। આવી જ રીતે આપણે શબ્દો આપવામાં આવ્યા છે, જો આમાં તમને કહેવામાં આવ્યું ને
કે વ્યંજન હોય એટલે વ્યંજન એટલે ક થી હ સુધીના એ સ્વર વિનાના હોય તો તે એકલા જ એમને વ્યંજન જ કહેવાય, પણ એમાં અન મળી જાય. જો ક તમે ક બોલતા હોય તો એમાં પાછળ અનો ઉચ્ચાર આવે છે ને, ક અ એવી રીતે, હા તો એની સાથે એ સ્વર મળી ગયો કહેવાય, તો આખો શબ્દનું પૂરું રૂપ બની જાય. એવી જ રીતે એમાં માત્રાઓ હોય છે, ક થી ત્રની સાથે જો માત્રા મેળવવામાં આવે તો તેમાં શબ્દની સાથે માત્રા મળી જાય, આની માત્રા ઈની માત્રા, તો એક સરસ શબ્દ બની જાય. તેને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવે છે. ત્યારે આપણે તેને પહેલાં સ્વર પ્રમાણે અને પછી વ્યંજન અને માત્રાઓ પ્રમાણે ગોઠવીએ. અમ અને અહ અનુસ્વાર અને વિસર્ગ છે, જેને સ્વર અને વ્યંજનોના મધ્યમાં રાખવામાં આવે છે. તો ચાલો આપણે શબ્દકોષના ક્રમમાં કેમ ગોઠવાય તે જોઈએ. ઉદાહરણ છે, ટમેટું, ઈચ્છા, તડકો, ઠંડી, બંડી, સૂરજ, અમર. તો હવે આને આપણે તો પહેલાં આપણે સ્વર પ્રમાણે શબ્દ ઓળખી અને તે શબ્દ ગોઠવીશું. સ્વર પ્રમાણે અથ્યહમાં અહ પહેલાં ક્રમે આવે છે, તો શબ્દમાં અમર શબ્દ આપેલ છે તે પહેલાં મૂકીશું. ત્યારબાદ છે ઈચ્છા. હવે સ્વરમાં ઈ જેને આપણે મોટો ઈ કહીએ છીએ તે ચોથા ક્રમે આવે છે, તો આપણે હવે ઈચ્છા શબ્દ મૂકીશું. ત્યાર પછી છે ટમેટું, તો તે વ્યંજનમાં આવે છે, તેથી વ્યંજન પ્રમાણે આપણે કથી જ્ઞ સુધી બોલતા જવાનું. જે વર્ણ પ્રમાણે શબ્દ આવે તેમ ગોઠવવાનું, જેમ કે વ્યંજનમાં પહેલાં ક ખ ગ ઘ એમ બોલતા જવાનું, જ્યારે ટ આવે તો ટમેટું શબ્દ મૂકવાનો, ત્યાર પછી આગળ બોલતા જવાનું અને જે શબ્દનો વર્ણ પ્રમાણે ક્રમ આવે તેમ ગોઠવતા જવાનું. તો બાળમિત્રો, હવે તો તમને સમજાય જ ગયું હશે કે આપણે શબ્દકોષના ક્રમમાં કઈ રીતે ગોઠવવાનું. તો પહેલાં અથી અહ સ્વર પ્રમાણે અને કથી ત્ર વ્યંજન પ્રમાણે ગોઠવવાનું. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને સરસ રીતે શબ્દકોષના ક્રમમાં ગોઠવતા આવડી જ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે આટલી વ્યાકરણ વિશે જાણકારી મેળવી. હવે આપણે તેની વર્કશીટ આપવામાં આવી છે, તે તમારે નોટબુકમાં લખવાની રહેશે અને તે વર્કશીટ તમે કરશો ને એટલે તમને વધુ માહિતી મળી જશે. તો ચાલો, વ્યાકરણ વિશે આપણે આટલી જાણકારી મેળવી લીધી અને તમે મને સાંભળી. થેન્ક યુ.